નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 બાયોલોજી ની અંદર ચેપ્ટર નંબર 5 માં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાની વાત કરવાના છે. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, જોજો ચેપ્ટર બહુ એની પ્રસ્તાવના સાથે આપણે આગળ જવું, એક એક શબ્દને સમજવો. આમ જનરલી મોટે ભાગે માણસો એવું કહેતો પ્રસ્તાવનામાં કાંઈ ન હોય, પણ પ્રસ્તાવનામાં જ બધું હોય, આખું ચેપ્ટર શું કહેવા માંગે એ ક્લિયર. તો જોઈએ આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા. ઓહો હો, બાહ્યાકાર વિદ્યા સમજો વાતને. હવે બાહ્યાકાર વિદ્યા તમે સમજો, બાહ્ય પ્લસ આકાર. બાહ્ય બહારથી આકાર, એટલે બહારથી કેવું દેખાય દોસ્ત, બાહ્યાકાર રચના. એટલે વનસ્પતિની બાહ્ય આકાર શું છે એનો અભ્યાસ, જેને બાહ્યાકાર વિદ્યા કહેવામાં આવે છે. તો આપણે અહીંયા બાહ્યાકાર વિદ્યાની વાત કરવી છે અને પ્રસ્તાવનાના એક એક પોઈન્ટને જોવા છે, કારણ કે એમાં બહુ ડિટેલ અને સારી વાત કરી છે એક બે. હવે આપણને સૌથી પહેલું એવું કીધું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં રચનાની વિસ્તૃત હારમાળા આપણને મંત્ર મુગ્ધ કરી દે. એટલે ભાઈ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, અરે યાર આવૃત બીજધારી વનસ્પતિઓ મુખ્યત્વે, અને આવૃત અને આવૃત બીજધારી જેવી વનસ્પતિઓની અંદર તમે એની અભ્યાસ કરો, એની રચના જો તો ખૂબ જ વૈવિધ્ય છે, ખૂબ જ વૈવિધ્ય. આપણને ઓહ આટલું બધું, હા છે આવું વૈવિધ્ય, મંત્ર મુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય એવી વાત કરી. શું વૈવિધ્ય છે દોસ્ત, અરે યાર એ તો પ્રશ્ન છે, એને તો જોવું છે શું વૈવિધ્ય છે. તો સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિઓની રચના કે બાહ્યાકાર વિદ્યામાં આવી ખૂબ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. એ વિવિધતા કઈ છે, જોજો, તેઓ મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી, એટલે એના વૈવિધ્યને વર્ગીકૃત કરવું છે, જુદું પાડવું છે. તો આવી બધી બાબતોથી આપણે જુદું, એના પર્ણમાં વિવિધતા છે, એના પુષ્પમાં વિવિધતા છે, એના ફળમાં વિવિધતા છે, આવી ઘણી બધી વિવિધતા છે. આમ તો વનસ્પતિની બાહ્યાકાર રચનાની તમે અંગોની વાત કરો તો ત્રણ જ દેખાય મને, મૂળ પ્રકાંડ ને પર્ણ, બહુ તો પુષ્પ છે ને ફળ છે, આથી વિશેષ બીજું કાંઈ નથી દેખાતું, છતાં ખૂબ જ વૈવિધ્ય છે. આ કયું વૈવિધ્ય, તો આને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ. કોઈ પણ ઉચ્ચ વનસ્પતિ અને કોઈ પણ એના વર્ગીકરણની જો તમારે વાત કરવી હોય, એના સમજ વિશે સફળ પ્રયાસ, તો આપણને પ્રમાણિત શબ્દાવલી, અરે યાર ટર્મિનોલોજી આવડવી જોઈએ. ટર્મિનોલોજી એ તો કોઈ પણ સાયન્સ મેથ્સ ભણો છો તો એની ચોક્કસ શબ્દ, એટલે પારિભાષિક શબ્દો જેને આપણે કહીએ છીએ, એ આવડવા ખૂબ જરૂરી છે. તો આપણે વર્ગીકરણમાં હું ખબર પડે, નકર આપણને એમ થાય સાહેબ હું ચાઇનીઝ બોલે, એ મેલી વાત છે. તો અહીંયા સામાન્ય રીતે એ સ્પષ્ટ થવું જોઈએ. આપણે સામાન્ય આમ દાખલા તરીકે કોઈ એમ કીધું સાહેબ મને એને મને વાહામાં માર્યું, અથવા મને વાહામાં હાથ માર્યો, આને તમે વિજ્ઞાનમાં બાયોલોજીની પાસે એમ કીધું સર મને એને પૃષ્ઠ સપાટીએ અગ્ર ઉપાંગ ભટકી હે ને, અને જો એમ કે પગ માર્યો છે તો પશ્ચ ઉપાંગ. આ એક ટર્મિનોલોજી છે, તમે સાંભળ્યા જ હોય શબ્દો, પૃષ્ઠ સપાટી, વક્ષ સપાટી, પાર્શ્વ બાજુ, અગ્ર, પશ્ચ વગેરે. તો આવા શબ્દોની કેટલીક માહિતી હોવી જોઈએ, ધીમે ધીમે જેમ જેમ ભણશો ને એ ઇન્ફોર્મેશન આવતી જશે. પણ બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે આ હોવું જોઈએ, તમને આવડવું જોઈએ, આ શબ્દાવલી તમારી પાસે હોવી જોઈએ સમજવા માટે. વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ અને ભિન્નતાઓ જોવા મળતા પર્યાવરણ તરફના અનુકૂલનો, વનસ્પતિનું પર્યાવરણ સાથેનું અનુકૂલન. કેટલીક વનસ્પતિ ખૂબ ઠંડા પ્રદેશમાં મોજ કરે થાય છે, કેટલીક વનસ્પતિ એકદમ શુષ્ક જ્યાં પાણીની માત્રા ખૂબ ઓછી છે ત્યાં, અરે અમુક તો દરિયાના પાણીમાં ખારા પાણીમાં થાય મેંગ્રુવ વનસ્પતિ. પર્યાવરણ તરફના અનુકૂલનો અને એ પણ જાણવા ખૂબ જરૂરી છે, અને એ તો આપણને એના વિવિધ્ય વિશે ખબર પડશે. અને આવી કઈ વિવિધતાઓ, એટલે જો અહીંયા કીધું છે વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ ભિન્નતાઓ જોવા મળતા પર્યાવરણ તરફના અનુકૂલનો, આના વિશે જાણવાનું છે. તો એમાં ઉદાહરણ આપ્યા છે વિવિધ નિવાસસ્થાનો, વનસ્પતિના અલગ અલગ નિવાસસ્થાનો. હમણાં જ મેં વાત કરી કેટલીક વનસ્પતિ અતિ ક્ષારવાળા પ્રદેશોમાં જોવા મળે, કેટલીક વનસ્પતિ છે એકદમ રણ પ્રદેશોમાં જોવા મળે, અને કેટલીક મધ્યોદભિદ છે, અને કેટલીક એકદમ પાણીમાં તળાવની અંદર છે. દરેકના નિવાસસ્થાનો જુદા જુદા છે, એની વાત આપણે કરશું. આરોહણ, અરે વનસ્પતિ ઉપર ચડે છે, હા હોય ને ભાઈ, ઘણી બધી વેલા પ્રકારની વનસ્પતિ છે એ યજમાન ઉપર વન પામે આરોહણની ક્રિયા. આપણે ઉપાડ લઈ દાબી જઈએ છીએ.
વગેરે જેવા અનુકૂલનોની વાત આપણે અહીંયા કરવાના છે. તો આવી કેટલીક બાબતો છે અહીંયામાં જોવાની છે. જો તમે કોઈ પણ એક નિંદણ, એક વનસ્પતિનો છોડ ઉપાડો અને જમીનમાંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેમાં બધા તેની અંદર તમને ત્રણ ભાગો સ્પષ્ટ જોવા મળશે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. જો આવી જમીનમાંથી છોડ ઉપાડો તો તમને આ જમીનમાંથી ત્રણ ઉપાડશો એટલે ત્રણ ભાગો જોવા મળશે. મૂળ પ્રદેશ, આજે આખો ભાગ દેખાય છે, પ્રકાંડ છે, પર્ણ છે, વગેરે જેવા ભાગો જોવા મળશે. હવે વધારે સારું અને થોડોક જો પરિપક્વ છોડ હશે તો તમને એમાં પુષ્પ અને ફળ પણ જોવા મળશે, આ ભાગો પણ તમને જોવા મળશે. અને સપુષ્પી વનસ્પતિ કોઈ પણ લઈ લ્યો, જો એ જમીનની અંદરનો જે ભાગ છે, આ જમીનની અંદરનો જે ભાગ છે એ ભાગને આપણે ભૂમિગત ભાગ કહીએ છીએ, અને જે હવાઈ ભાગ છે, જે જમીનની બહાર આવેલો ભાગ છે, તેને આપણે પ્રરોહતંત્ર અથવા પ્રકાંડનો ભાગ કહીએ છીએ. જ્યારે જમીનથી ઉપરનો હવાઈ ભાગ છે તે પ્રરોહતંત્ર તરીકે ઓળખાય, અને જમીનની નીચેનો ભાગ છે જે ભૂમિગત ભાગ છે તેને આપણે મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ બે માંથી એક આપણે પહેલા મૂળતંત્રની વાત કરીએ. તો સૌ પ્રથમ વનસ્પતિના મૂળની વાત કરીએ. હવે મૂળ નિર્માણ ક્યાંથી થાય છે? આપણે બીજ વાવીએ તો મૂળ ક્યાં ભાગમાંથી સર્જાય? તો જોજો, મોટા ભાગની દ્વિ વનસ્પતિઓમાં ભ્રૂણ મૂળ, આદિમૂળ પ્રલંબન પામી અને પ્રાથમિક મૂળનો વિકાસ કરે, પ્રાથમિક મૂળની રચના કરે, જે જમીનની અંદર વૃદ્ધિમાં. પણ સૌથી પહેલો પ્રશ્ન છે કે આદિમૂળ ભ્રૂણ મૂળ ક્યાં? અરે ભાઈ, તમે બધા બીજ એટલે મગફળી સિંગ ખાધી કે નહીં? તમે જોજો, સિંગનો દાણો લ્યો, તમે સાહેબ ખાધી, ફોતરા ઉખેડી ઉખેડી ને આમ સિંગ ખાઈને ફૂંક મારીને ફોતરા ઉડાડતા હોય. હવે તમે જોજો, એ કર્યું પછી એમાં ઘણા બધા દાણા તમે જોશો તો એમાંથી ફાડા થઈ ગયા હોય. આ ફાડા થઈ ગયેલા ભાગમાં જોજો, તમને એક વચ્ચે આમ અણી દેખાશે, છેડાના ભાગમાં આવી અણી. અરે યાર, અણી શું? અરે અણી છે, ભ્રૂણ છે, વનસ્પતિનું ભ્રૂણ. અરે ભ્રૂણ એટલે હું? અરે યાર, વનસ્પતિનું બાવ છે, બચલું. આખે આખો વનસ્પતિનો છોડ આ અણીમાં સમાઈ ગયો છે. જો આ અણીને તમે મોટી કરીને જુઓ ને તો અણીની અંદર અહીંયા સામાન્ય રીતે બે પર્ણો હોય શરૂઆતમાં, પછી આ ઉપરાક્ષ જેવી ધરી હોય, આ બીજપત્ર જે ચોટેલું તમે જોવો છો એ બીજપત્રનો ભાગ હોય, અને ત્યાર પછી અદ્રાક્ષ અને અહીંયા ભ્રૂણ મૂળ. આટલો ભાગ છે એ ભ્રૂણ મૂળનો છે. જો આ ભાગ એ ભ્રૂણ મૂળ છે. આખે આખો વનસ્પતિનો છોડ એ ભ્રૂણમાં. ભ્રૂણ એટલે ગર્ભ. અરે અરે, એને વનસ્પતિનું ભ્રૂણ કહીએ છીએ એટલે એ વનસ્પતિનું ગર્ભ છે, વનસ્પતિનું બચલું છે, બાવ છે, આખો છોડ છે, એ અણીમાં આવી ગયું, તમે સમજો. હવે ઈ ભાગની અંદર જો આટલો અગ્ર તરફનો જે ભાગ છે એ ભ્રૂણ મૂળ છે, કારણ કે ભ્રૂણના અવસ્થામાં આવેલું મૂળ એટલે એને ભ્રૂણ મૂળ કહેવાય. તો આ ભ્રૂણ મૂળમાંથી સૌપ્રથમ પ્રલંબન પામી અને મૂળનો વિકાસ. હવે આ બીજને તમે સમજો કે હું જમીનમાં વાવું છું, આ બીજને આપણે આમ જમીનમાં વાવીએ, પાણી પાએ, યોગ્ય પરિસ્થિતિ સર્જાય, એટલે સૌ પ્રથમ આ ભ્રૂણ મૂળનો ભાગ વિકાસ પામી અને કોટો કાઢે. ખબર, આપણે એમ કઈ કોટો ફૂટો, બસ આ કોટો સફેદ કલરનો તમે ફણગાવેલા મગમાં જોયો હશે, સફેદ કલરનો કોટ, એ જે ફણગો ફૂટે છે ને એ સૌ પ્રથમ પ્રાથમિક મૂળ છે, એ આ છે. પણ આ પ્રાથમિક મૂળનો વિકાસ, અરે યાર, ભ્રૂણ મૂળ વિકાસ પામ્યું, ભ્રૂણ મૂળનું પ્રલંબન થયું, ભ્રૂણ મૂળ લાંબુ થયું અને પ્રાથમિક મૂળની રચના. એટલે આમ સૌ પ્રથમ મૂળ તંત્રની શરૂઆત બીજના એટલે કે આદિમૂળ અથવા ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક મૂળની રચના થાય અને આની આગળ વૃદ્ધિ થાય. હવે આ મૂળ ક્રમશઃ તમે સમજો, આ જે મૂળ અને આપણે વાવેલું છે એટલે આની આ ક્રિયા આગળ વધશે. આ મૂળ જેમ આગળ જશે ધીમે 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 આ ક્રમશઃ વૃદ્ધિ પામે ને એમાંથી કેટલીક નવી શાખાઓ સર્જાશે. જોજો આવી રીતે આમ કરતા કરતા આમાંથી એક આખો છોડ તૈયાર થઈ જશે. આ તમે જુઓ જમીનની અંદરનો ભાગ છે, એમાં સર્જાયેલું પ્રાથમિક મૂળ, આ પ્રાથમિક મૂળમાંથી સર્જાતી દ્વિતીય શાખા, દ્વિતીય શાખામાંથી સર્જાયેલી તૃતીય શાખા, એટલે આખું બની ગયું મૂળ તંત્ર. અને ઉપર આખો ભાગ છે એમાંથી છોડનું નિર્માણ અને એક આખો પ્રાંકુર સર્જાઈ જાય. જો મૂળ તંત્ર બન્યું, ભ્રૂણ મૂળ વિકાસ પામી પ્રાથમિક મૂળ બનાવે, પ્રાથમિક મૂળમાંથી કેટલીક શાખાઓ સર્જાય, આ દ્વિતીય શાખાઓ સર્જાય, દ્વિતીય શાખાઓમાંથી ફરી શાખાઓ સર્જાય, તૃતીય શાખાઓ અને તૃતીય શાખાઓ સર્જાય, આખું જે તંત્ર બને. પણ આને સોટીમય મૂળ તંત્ર કહેવાય. શું કરવાનું સોટીમય મૂળ તંત્ર? તમે કીધું કારણ કે પેલા એક મૂળ મૂળ ઉદ્ભવે છે અને એમાંથી સર્જાતી શાખાઓ છે,
એટલે મુખ્ય સોટી છે ને એમાંથી પેટા શાખાઓ સર્જે એટલે એને સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે. હવે આ જ અંકુરણ મેં તમને જે સમજાવ્યું એક આકૃતિ નાની એવી છે એના દ્વારા આપણે સમજીએ છીએ. આ બીજની અંદર રહેલો જમે જો ભ્રૂણ છે, આ ભ્રૂણ છે, આખે આખો છોડ વાયુ અંકુરિત થયું એટલે સૌ પ્રથમ પ્રાથમિક મૂળનો વિકાસ થાય. પ્રાથમિક મૂળમાંથી ધીમે ધીમે વિકાસ થઈને દ્વિતીય શાખાઓ સર્જાણી, વધુ આગળ તૃતીય શાખા, આખો સંપૂર્ણ છોડ અને સોટીમય મૂળતંત્રનું નિર્માણ. તો આવી રીતે દ્વિદળી વનસ્પતિની અંદર સોટીમય મૂળ સર્જાય છે અને સોટીમય મૂળતંત્રનું સંપૂર્ણ નિર્માણ પ્રાથમિક મૂળમાંથી થાય છે, આદિ મૂળમાંથી થાય છે, સમજે? એટલે આને સ્થાનિક મૂળ પણ કહેવાય, કારણ કે જેનું ભ્રૂણ મૂળમાંથી જે મૂળતંત્ર વિકાસ પામે એને સ્થાનિક મૂળ કહેવાય. પણ જે પ્રાથમિક મૂળ છે એ નાશ નથી પામતું, પ્રાથમિક મૂળ વિકાસ પામે. આ પ્રાથમિક મૂળ સર્જાણું આપણે હમણાં વાત કરી કે આવી રીતે કોટો કાઢો, આ મૂળ છે વિકાસ પામ્યું અને એમાંથી દ્વિતીય શાખાઓ અને તૃતીય શાખાઓ સર્જાય, મૂળ તંત્ર બન્યું છે, સમજાય છે? એટલે આને સોટીમય મૂળ તંત્ર, કારણ કે મુખ્ય સોટી એક એમનમ છે અને પછી શાખાઓ સર્જાય, પાર્શ્વીય શાખાઓ દ્વિતીય તૃતીય, તો એટલે એ સોટીમય મૂળ તંત્રની રચના. આ દ્વિદળી વનસ્પતિમાં સામાન્ય રીતે સોટીમય મૂળતંત્ર જોવા મળે. હવે આપણે એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિની અંદર હવે પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય અને તેની જગ્યાએ ઘણા બધા મૂળ વિકાસ પામે. જો આપણે આકૃતિ દ્વારા જો આ મકાઈનું બીજ વાવું અને મકાઈનું બીજ વાવું એટલે સૌ પ્રથમ તો ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક મૂળ જ વિકાસ પામે, પણ પ્રાથમિક મૂળ થોડા સમયમાં નાશ પામી જાય. જો આપણે એક આકૃતિ દ્વારા સમજવાની ટ્રાય કરીએ, માનો કે આ મેં મકાઈનો દાણો વાવ્યો અને મકાઈના દાણામાંથી અહીંયાથી નહીં સૌ પ્રથમ પ્રાથમિક મૂળ જ વિકાસ પામે, એટલે મકાઈના દાણામાંથી પણ પ્રાથમિક મૂળ આ ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામીને પ્રાથમિક મૂળ વિકાસ પામે અને ઉપર છે એ ધીમે ધીમે પ્રકાંડ આગ્રનો ભાગ વિકાસ પામે. પણ આ પ્રાથમિક મૂળ જોજો, હવે આ જે ધરી છે આ પ્રાથમિક મૂળ છે વિઘટન પામી જાય છે, અહીંયા ભ્રૂણાગ્રહનો વિકાસ શરૂ થાય, પ્રાથમિક મૂળનો નાશ થઈ જાય, એટલે અહીંયા શું આવી ગયું સીધું ભ્રૂણ મૂળ પછીની ધરીને શું કહેવાય, અદ્રાક્ષ, પ્રકાંડનો ભાગ. અહીંથી કયો ભાગ હોય, પ્રકાંડનો ભાગ, આ આખો પ્રકાંડનો ભાગ. પ્રાથમિક મૂળ નાશ પામી ગયું, અલ્પજીવી, અલ્પજીવી પ્રાથમિક મૂળ અલ્પજીવી નાશ પામી જાય છે. હવે હવે પ્રાથમિક મૂળ નાશ પામ્યા પછી પ્રકાંડના તલ ભાગેથી એટલે પ્રકાંડના તળિયેથી, વાતને સમજો, પ્રકાંડના તલ ભાગ એટલે તળિયેથી અસ્થાનિક તંતુમય મૂળનો વિકાસ થાય. જોજો મકાઈનું છોડ છે ને એ મકાઈનો છોડ આમ થશે અને અહીંયા તમે જુઓ પ્રકાંડના તલ ભાગેથી તંતુમય મૂળ આવેલા અને આગળનો ભાગ વિકાસ પામી અને આમ ક્રમશઃ પર્ણો સર્જાશે અને આખો છોડ નિર્માણ અને એની અંદર ગાંઠો આવે, તમને ખબર છે ને ગાંઠને આ પ્રકારની રચના જોવા મળે. અને એટલે અહીંયા તમે સમજો આ એકદળી વનસ્પતિની અંદર પ્રાથમિક મૂળમાંથી આખું મૂળતંત્ર ન બન્યું. હા, ભ્રૂણ મૂળમાંથી જ પેલા પ્રાથમિક મૂળ વિકાસ પામ્યો, પણ પ્રાથમિક મૂળ અલ્પજીવી છે, અપકર્ષ પામી જાય, નાશ પામી જાય અને એ નાશ પામે છે ત્યાં પ્રકાંડના તલ ભાગેથી એટલે કે પ્રકાંડના તળિયે અધરાક્ષના ભાગેથી તંતુમય મૂળતંત્ર સર્જાય છે અને એટલે આને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. જો આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય ને તેને તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે અને આવું ઉદાહરણ ઘઉં છે, ઘાસ, મોનેસ્ટ્રા, વડ વગેરે. પણ આવી કેટલીક વનસ્પતિમાં હજી બીજી વાત કરું છું, ઘણી બધી વનસ્પતિ બીજી એવી છે કે એમાં ભ્રૂણ મૂળ સિવાયના બીજા જ ભાગેથી મૂળ સર્જે તંતુમય અથવા અન્ય પ્રકાર, એને અસ્થાનિક મૂળ કહેવાય. હું તમને એક વાત કહું, થોડી વારમાં આપણે સમજીએ કે એક આ વડલો છે, આ વડલાની એક શાખા છે, ખૂબ લાંબી શાખા છે. હવે તમે જોયું છે વડલાની શાખામાં ઘણી વખત વડવાયું હોય, હવે એની શાખા જમીનને સમક્ષિત સમાંતર દિશામાં ઘણી આગળ વધે છે, વજન મોટો છે એટલે ઘણી વાર પોતાના ભારથી પડી જાય, એટલે એ પેલા અહીંથી જોજો આ શાખાના ભાગે પ્રકાંડના ભાગમાંથી પેલા લટકતા મૂળ વિકાસમાં અને પછી જેવા એ જમીનમાં પહોંચે એટલે કઠણથી, તો આ ભ્રૂણ મૂળ સિવાયના ભાગેથી મૂળ સર્જાણા કે ભ્રૂણ મૂળના ભાગેથી? તો તમે કહો સર ભ્રૂણ મૂળ સિવાયના ભાગે, જો ભ્રૂણ મૂળ સિવાયના ભાગેથી મૂળ સર્જાતા હોય તો આવા મૂળને મારે કેવા મૂળ કહેવાય? અરે તમે કહો સાહેબ એને અસ્થાનિક મૂળ કહેવાય, અસ્થાનિક અથવા આગંતુક મૂળ કહેવાય. એટલે કે જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી થાય તેને અસ્થાનિક મૂળ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે પ્રકાંડમાંથી હોઈ શકે ને પર્ણમાંથી હોઈ શકે, એટલે ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ ઉત્પત્તિ થયેલો ભાગ છે એમાંથી થાય,
તો એને અસ્થાનિક મૂળ કહે. એટલે એનો મતલબ એવો થયો કે અત્યારે ત્રણ પ્રકાર થઈ ગયા, સોટીમય મૂળ, તંત્ર, તંતુમય મૂળ અને અસ્થાનિક. તો જોઈએ આપણે, આ સોટીમય મૂળ છે જેમાં ભ્રૂણ મૂળનો વિકાસ થાય, પ્રાથમિક મૂળ ક્રમશઃ વિકાસ પામીને પાર્શ્વીય, દ્વિતીય, તૃતીય શાખાઓ સર્જાય, સોટીમય પ્રકારનું મૂળ તંત્ર. આ પ્રાથમિક મૂળ વિકાસ પામ્યું પણ નાશ પામી ગયું અને પ્રકાંડના તલ ભાગેથી તંતુમય મૂળ સર્જાયા અને તંતુમય મૂળ તંત્ર. અને અહીંયા તો પ્રકાંડના ભાગમાંથી મૂળ સર્જાય છે, એટલે પ્રકાંડમાંથી મૂળનું નિર્માણ થાય છે, એટલે એને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. હવે મૂળ તંત્રના મુખ્ય કાર્યની આપણે વાત કરીએ. મૂળ તંત્રનું પહેલું કાર્ય શું? તો કે સૌ પ્રથમ, સૌથી પહેલી આપણને બધાને ખબર, જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ખનિજ ઘટકોને શોષી અને પ્રકાંડ સુધી પહોંચાડે, વહન કરે. તો આપણને ખબર છે કે સામાન્ય રીતે મૂળની આ પ્રકાંડની અંદર, માનો કે આ મૂળનો ભાગ છે જમીનની અંદર, તો એ જમીનમાંથી પાણી અને ખનિજ ઘટકોને શોષે છે. જમીનમાંથી પાણી અને ખનિજ ઘટકો શોષી અને એને ક્યાં પહોંચાડે છે? તો કે પ્રકાંડ સુધી પહોંચાડે. જો એક વસ્તુ મગજમાં રાખજો, પર્ણો સુધી ન બોલતા, ઘણા પ્રશ્નોમાં ભૂલ કરી આવે. જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ખનિજો શોષે છે, આ પેલું કામ, અને તેને પ્રકાંડ સુધી વહન કરવાનું કામ કરે છે. પર્ણો સુધી નહીં, એ તો પ્રકાંડનું કામ છે. બીજું કામ, તો કે ભાઈ વનસ્પતિ છે એને જમીન સાથે જકડી રાખે છે, અને એટલે જ વનસ્પતિ અડીખમ ઉભી રહે, પવન સામે ટકે, નહીં તો ન માથે પડે, પણ આવું નથી થતું, એટલે જકડી રાખવાનું કામ કરે છે. અને કેટલાક પોષક દ્રવ્યો, ખોરાકના ઘટકોનો સંચય કરે છે, સંગ્રહ કરે છે, એ પણ મૂળતંત્રનું કાર્ય છે. અને ઘણા બધા વૃદ્ધિ નિયામકો, ઓક્સિન, સાઇટોકાઇનિન, જિબ્રેલિન વગેરે જેવા વૃદ્ધિ નિયામકો, એટલે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને નિર્માણ પણ મૂળતંત્રના ભાગોમાં થાય છે. તો આ મૂળતંત્રના મુખ્ય કાર્યની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર મૂળના વિવિધ ભાગો એટલે કે પ્રદેશો અને એના વિશિષ્ટ કાર્યો વિશે આપણે વાત કરશું.